આંગળીયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી રૂપિયા 33 લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ હરિયાણાથી ઝડપાયા. બંદૂકની અણીએ આંગળીયા પેઢીના માલિક પાસેથી લૂંટ રૂપિયા 33 લાખની લૂંટનાર આરોપી હરિયાણાથી ઝડપાયા. સુરત પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી સુરત શહેરના ડિંડોળી વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટી પાસે જાહેર રોડ પર થોડા દિવસે પીએમ આંગળીયા પેઢીના માલિકે પિસ્તોલ બતાવી રૂપિયા 33 લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક ડિંડોળ પોલીસે ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ હુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટને અંજામ આપનારી સમો હરિયાણાના હિસાર ખાતે આવી પહોંચ્યા છે. માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ હરિયાણાના સાગર ખાતે પહોંચી ઇનોવા કારમાં મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ હિસાર જિલ્લા ખાતે આવેલા રાવળવાસના વતની અને સુરત શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીમાં રહેતો આરોપી અશ્વિનકુમાર સુરતસિંહની પૂછપરછ કરતા આરોપી અશ્વિનકુમાર સુરતમાં ઘણા ધનિક હોય છે, જેથી લૂંટ કરવાના ઈરાદે પોતાના સાગરીતો અમન ઉર્ફે રાકેશ ગોડાર ગૌરવ અને મોહિત ગિલ સાથે મળી ઇનોવા કારમાં 3 દિવસ સુધી રેકી કરી આંગણીયા પેઢીના કર્મચારી સવારના સમયે બાઇક લઈને આવ્યો હતો. તે દરમિયાન આરોપી અમન ઉર્ફે રાકેશ ગોડાર પાસે પિસ્તોલ હોય તે બતાવી ગૌરવ બેગ ઝૂંટવી રોકડ 33 લાખની લૂંટને અંજામ આપી હરિયાણાના હિસાર ખાતે ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજું, ડિંડોલીમાં જે લૂંટના બનાવ બન્યા હતા, ગઈ તારીખ 21 મેના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં એક આંગળીયા પેઢીના વેપારીને મોટરસાયકલ ઉપર જ્યારે જતા હતા ત્યારે આંતરીને એના ઉપર અટેક કરી એને હથિયાર બતાવી અને લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટના અનુસંધાને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી. સ્થાનિક જે ટીપર હતા એના નામ પોલીસને જાણવા મળ્યા. જે જાણવા પ્રમાણે જે સ્થાનિક એક ઈસમ છે એનું નામ છે સોનુ ઉર્ફે અશ્વિની કુમાર સુરજીતસિંહ ગઢવાલ. આ અત્રે સુરતમાં રહે છે. એના કોઈની સાથે ડખ્ખા હતા. આ ડખ્ખામાં એને મદદ કરવા માટે હરિયાણાથી 2 ઈસમો આવ્યા અને પછી આ 2 ગુનેગાર ઈસમોની સાથે આયોજન કરી તમામ રેકી કરી આ સ્થાનિક ટીપર દ્વારા આ આયોજન ઘડી કાઢવામાં આવ્યું, જે પ્રમાણે આ લૂંટ આચરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે 3 જણાને અટક કરવામાં આવ્યા છે, એક તો મેં અગાઉ વાત કરી એવી રીતે ટીપર છે, બીજા સુરેશ રામદાસ ઓડ, ઉંમર વર્ષ 38, રહેવાસી ડંડુકા ગામ, તાલુકા અને જિલ્લો હિસાર, હરિયાણા. આ સુરેશ ઓડનો ગંભીર ગુનાહિત ઇતિહાસ હરિયાણા ખાતે છે, જે અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું રેકોર્ડ ઉપરથી જાણવા મળેલ. હાલમાં પણ ડબલ મર્ડર તેમજ ફાયરિંગ આ પ્રકારના જુદા જુદા ગુનાઓમાં આ 12 વર્ષની જેલમાં હતા. જાણવા મળ્યા મુજબ એને નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યો. જામીન ઉપર બહાર હતા ત્યારે આ ગુનો આચરેલ છે. એક ઓર ગુનેગાર અમારી ટીમ જે હરિયાણા ગઈ હતી ત્યાંની સ્થાનિક એસટીએફ સાથે એને પકડવા માટે પ્રયાસરત હતી, તો હરિયાણા એસટીએફ દ્વારા પણ એક ઓર આરોપી રાકેશ ગોધારા જેની પાસે રિવોલ્વર હતી જ્યારે આ બનાવ બનેલા હતા